સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને દબાવો લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે। જય સ્વામિનારાયણ વાલા ભક્તોને, આપ સૌ ભક્તોને સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલ તરફથી આ સંવત 2077ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આખરે બધા દિવસોએ ભેગા થઈ અને વર્ષને બદલી નાખ્યું। ભગવાન સ્વામિનારાયણે જ્યાં નેપાળના પુલા આશ્રમમાં તપ કર્યું હતું એ જગ્યાના દર્શન આપણે આ વિડીયોમાં કરીશું। નવા વર્ષનો આ પહેલો વિડીયો આપ સૌ ભક્તો દિલથી નિહાળજો। નીલકંઠ વર્ણી પુલા આશ્રમમાં આ સમયે જ તપ કરતા, મતલબ કે ચાતુર્માસમાં અને કારતક સુદ એકાદશી તારીખ 14/11/1793 અને ગુરુવારે તપની પૂર્ણાહુતિ કરેલી। તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક બટન દબાવજો। ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ એક આખું પ્રકરણ પુલા આશ્રમના તપનું લખ્યું છે, એની થોડીક પંક્તિઓ આપણે આમાં લેશું। ભારતમાં 8 સ્થળોને પુણ્યક્ષેત્ર માનવામાં આવે છે, તેમાં કુરુક્ષેત્ર પંજાબમાં આવેલું છે, હરિહર ક્ષેત્ર બિહારમાં, પ્રભાસ ક્ષેત્ર સૌરાષ્ટ્ર કહેતા ગુજરાતમાં, રેણુકા ક્ષેત્ર ઉત્તર પ્રદેશમાં મથુરા પાસે, ભૃગુ ક્ષેત્ર નર્મદા કાંઠે ગુજરાતમાં, પુરુષોત્તમ ક્ષેત્ર ઓરિસ્સામાં, વારાહ ક્ષેત્ર ઉત્તર પ્રદેશમાં અને આ મુક્તિ ક્ષેત્ર ઉર્ફે મુક્તિનાથ નેપાળમાં। અને આ મુક્તિ ક્ષેત્ર શાલગ્રામ ક્ષેત્રના નામે પણ ઓળખાય છે, કારણ કે અહીં વહેતી ગંડકી નદીમાંથી શાલિગ્રામ પ્રાપ્ત થાય છે। મુક્તિનાથ નામનું આ સ્થળ 12,500 ફૂટની ઊંચાઈ પર આવેલું છે। અહીં જવું બહુ કઠણ છે, પણ આ સંપ્રદાયના કેટલાક ભક્તોએ પુલા આશ્રમની યાત્રા કરી હશે। પુલા આશ્રમ પાસે બે રીતે ત્રિવેણી સંગમ થાય છે, દેવિકા, ચક્રા અને ગંડકી નદીનો સંગમ, અને વળી હરી, હર અને શક્તિ એ ત્રણ નદીઓનો સંગમ છે, આવું ગ્રંથોમાં લખેલું છે। મૂર્તિમાન હિમાલય આવી અને માર્ગ ભૂલેલા નીલકંઠ વર્ણીને માર્ગ બતાવ્યો એ કથા આપણે સાંભળેલી છે। પછી ત્યાંથી વર્ણિરાજ આગળ ચાલ્યા। પછી પુલ બ્રહ્માના સુતન આવ્યું આશ્રમ તેનું પાવન। નીલકંઠ વર્ણી વિકટ વનમાં ચાલ્યા જાય છે, ત્યાં પુલાશ્રમ નામના તીર્થ ક્ષેત્રમાં આવ્યા। અહીં સપ્તર્ષિઓમાંના પુલહ નામના મુનિનો આશ્રમ હતો, જે બ્રહ્માના પુત્ર તરીકે ઓળખાય છે, એટલે આ સ્થળનું નામ પુલહ આશ્રમ છે। આ સ્થાન બહુ ચમત્કારિક છે। આ પુલહ ઋષિએ પણ અહીં તપ કર્યું હતું, ચક્રવર્તી મહારાજા ભરતજીએ પણ અહીં તપ કર્યું હતું, એ વાત ભરતજીના આખ્યાન તરીકે ઓળખાય છે। મહારાજને આખ્યાન બહુ ગમતું, એ વાતને અહીં સ્કીપ કરી આગળ વધીએ। અતિ ચમત્કારી છે એ હ, થાય સુખી સેવે જન જે હ, તપ ફળ મળે ત્યાં તરત, જ્યાં તપ કર્યું આગે ભરત। ચાતુર્માસના દિવસોમાં આ સ્થળે તપસ્યા કરવી એટલે મૃત્યુના મુખમાં પડવા જેવું હોય છે, પણ નિષ્કુળાનંદ સ્વામી લખે કે આ જગ્યાએ તપ કરવાથી તપનું ફળ તરત મળે છે। હિમાલયના પહાડોમાંથી ઠંડો પવન આવતો હોય, પાસે ગંડકી નદી વહેતી હોય, બરફ વરસતો હોય અને 12 વર્ષની કુંબળી ઉંમરે એક પગે ઊભા રહી ફક્ત એક કોપિન પહેરી તપ કરવું એ કોઈ સામાન્ય માણસનું ગજુ છે નહીં। ઋષિ મુનિઓને તપ કરવાનું અંગ હોય છે, એ બહુ આકરું તપ કરતા હોય છે, પણ એ નીલકંઠ વર્ણીને તપ કરતા જોઈને શું બોલતા? કહે આ તો પ્રહલાદ છે આપે, કાં તો ધ્રુવને મૂક્યા ફરી બાપે, કાં તો સ્વામી કાર્તિક કહીએ, કાં તો સનત કુમાર લઈએ, કાં તો સનકા
બુદ્ધિ કશું જાણ, કા તો દત્તાત્રેય પરમાણ, રૂભુ કા તો નારાયણ ઋષિ, તે હવિના નહીં આ તપસી, જોને કઠણ કરે તપ તને તોય પડતા નથી મોળા મને. આ કાં તો પ્રહલાદજી હશે, ત્યાં બીજા મુનિ એવું કહે છે કે ના, ધ્રુવજીને ફરી પિતાએ વિખૂટા પાડ્યા હશે એટલે તપ કરવા નીકળ્યા છે. ના ના, મને તો કાર્તિક સ્વામી અથવા સનત કુમાર લાગે છે, અને આટલું કઠણ તપ કરે છે તોય આમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું ખીલેલું છે, આ મોળા નથી પડતા. આ સૃષ્ટિમાં આવા ક્યારેય જોયા નથી, આમને પહેલી વખત જોયા. આવું મોટું તપ મનુષ્યથી થાય નહીં, શું કહેવું તમારું? ત્યારે બીજા મુનિ બોલ્યા કે આમનું તપ જોઈ મને એવું લાગે છે કે આપણું તપ તો બાળકના રમકડા જેવું છે. દિશે બાળપણ મોટા બહુ જોઈ વિસ્મય પામ્યા છીએ સહુ, એમ માહો માહી કહે મુનિ, જોઈ તપ સાથે હ પ્રભુની. દેખાય છે બાળક, પણ આ બાળક નથી, આ તો કોઈ બહુ મોટા છે. આવી માહો માહી મુનિઓ વાતો કરે છે. દરરોજ સવારે ગંડકી નદીમાં સ્નાન કરે વર્ણિરાજ, અને પછી મુક્તિનાથ મંદિરમાં દર્શન કરે, પછી ભરત આશ્રમે પાછા આવી ડાબા પગે ઊભા રહી બંને હસ્ત ઊંચા રાખી તપ શરૂ કરતા. આ દરરોજનો નિયમ થઈ ગયો. તપ કરતા કરતા વારે વારે ભરતજીનું આખ્યાન યાદ કરે છે, ભરતજી જેવો જાપ કરે છે. ધર્યું સૂર્ય નારાયણનું ધ્યાન, ગંડકીમાં કરી નિત્ય સ્નાન, મુક્તનાથ સેવા મન ગમે, ફળ ફૂલ જે મળે તે જમે. સૂર્યનારાયણનું ધ્યાન કરે છે, ફળ ફૂલ જે મળે તે જમે, ન મળે તો એમને જમવાની કાંઈ પડી નથી. સુરત મુનિ બોલ્યા, હે રાજન, આ રીતે શ્રીહરિ બહારથી નિસંગપણે વર્તતા, છતાં પણ શ્રીમદ ભાગવતના ચોથા સ્કંદમાં નારદજીએ પ્રાચીન બહિર્ષ રાજાએ કહેલી 5 અધ્યાયવાળી પુરંજન રાજાની કથાને પોતાના અંતરમાં વારંવાર વિચારી બુદ્ધિ આદિના સંગનો પણ ત્યાગ કરી દીધો, અને પોતાના આત્માને અસંગ, નિર્ગુણ, શુદ્ધ, નિર્વિકારી, પ્રકાશક, નિત્ય, અનાદિ, અક્ષર, સત્ય સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, અજન્મા અને અવિનાશી માનવા લાગ્યા. બુદ્ધિનો સંગ ભૂલી ગયા છે, અંગો અંગની બધી નાડીઓ બહાર દેખાય છે, શરીરમાં માત્ર હાડકા અને ચામડી જ છે, લોહી અને માંસ બધું સુકાઈ ગયું છે. ચોમાસાનો સમય છે તેથી પ્રચંડ વૃષ્ટિ થાય છે, વાવાઝોડું અને પવનના સુસવાટા ભલભલાના ગાત્રો થીજાવી દે એવા છે. અતિ ક્રૂશ ઉભા એક પગે, નથી દેખી શકતા તે દ્રગે, જાણ્યું લડથડી પડશે નાથ, ખમ્મા ખમ્મા કહી દીએ હાથ. આવું આકરું તપ ત્યાંના લોકો જોઈને બહુ દુઃખી થયા છે. તે વખતે પ્રભુના દુઃખે દુઃખી થયેલા માતા ભક્તિ દેવી અને પિતા ધર્મદેવ દિવ્ય દેહ ધરી નીલકંઠ વર્ણિની પાસે આવીને ઊભા રહ્યા છે. હે ભક્તો, નીલકંઠ વર્ણિના આ તપની કથા આપણને રડાવી નાખે તેવી છે. ડાબી બાજુથી પવન આવે તો મહારાજ જમણી બાજુ નમી જાય છે, જમણી બાજુથી પવન આવે તો મહારાજ ડાબી બાજુ નમી જાય છે. ધર્મ પિતા અને ભક્તિ માતા ખમ્મા ખમ્મા કહી પ્રભુ પૃથ્વી પર પડી ન જાય તેનું ધ્યાન રાખે છે. ખરેખર બહુ દિવ્ય આ ચરિત્ર છે. વેદ માતા ગાયત્રી મંત્રનો અખંડ જાપ કરે છે.
એમ તપ કર્યું માસ ચાર સહી મેઘતણી ગણી ધાર કરી તેમાં ઉપાસન ઘણી તે તો સૂર્ય નારાયણ તણી સત ચાર માસ સુધી તપ કર્યું વર્ણિરાજ સાક્ષાત સર્વાવતારી છે પૂર્ણ કામ છે છતાં પોતે મનુષ્ય નાટ્ય ધરી રહ્યા હોવાથી પોતાના ભક્તોને ગાવા સાંભળવા અને પોતાના ભક્તોને શીખ આપવા આવું તપ કરે છે માટે કોઈ આમાં મહારાજ માટે મનુષ્ય ભાવ લાવવો નહીં એમ કરતા એકાદશી જે હ આવી પ્રબોધિની નામે તે હ ત્યારે અતિ આનંદ વધારી કર્યું જાગરણ જામીની સારી આમ તપ કરતા કરતા ચાર માસ જેટલો સમય વ્યતીત થઈ ગયો છે અને ભગવાન સૂર્યનારાયણ તપની પૂર્ણાહુતિ કરાવવા પધાર્યા છે અતિ સુંદર સૂર્યનારાયણનું સ્વરૂપ શોભે છે માથે નંગ જડેલો મુગટ પહેર્યો છે કાને કુંડળ શોભે છે તેજ તેજના પૂંજો પથરાય છે ભગવાન સૂર્યનારાયણ મંદ મંદ હસે છે અને કરુણાએ ભરેલા લોચન શોભે છે આવા સૂર્યનારાયણને જોઈ શ્રી હરિએ ઊભા થઈ અને દંડવટ કર્યા ઘણી સૂર્યનારાયણની સ્તુતિ કરી તમે તેજ પુંજ માર તંડ નિજ તેજ પ્રકાશો બ્રહ્માંડ ધરી કશ્યપ ઘેર અવતાર એવા તમે તેને નમસ્કાર પછી સૂર્યનારાયણ ભગવાન કહે કે માગો માગો તમારા તપથી હું પ્રસન્ન થયો છું હે ભાસ્કર કામ ક્રોધ આદિ અંત શત્રુ થકી અમારી રક્ષા કરજો અમારો આ નૈષ્ટિક વ્રત અખંડ રહે તે માગીએ છીએ માઇક સુખ માગતો નથી અને હું સંભાળું ત્યારે દર્શન દેજો તે વખતે સૂર્યનારાયણ બોલ્યા મારામાં જે શક્તિ છે એ તો આપને પ્રતાપે છે વર્ણિરાજ હું તો તમારી પાસે એ માગું છું કે આપના મનુષ્ય ચરિત્રમાં અમને મોહ ન થાય એવી કૃપા મારા પર કરજો વર્ણિરાજ તેમ છતાંય એ વર્ણિરાજ તમે જે પ્રમાણે માંગ્યું છે તે પ્રમાણે જ થશે અને હવે આ આકરા તપની સમાપ્તિ કરો આવી રીતે બારસને દિવસે પુલા આશ્રમમાં રહી અને નીલકંઠ વર્ણી તેરસને દિવસે ત્યાંથી આગળ ચાલ્યા છે જેની આજ્ઞામાં માયાને કાળ સર્વે લોક વળી લોકપાળ જેની આજ્ઞામાં વાયુને વ્યોમ વળી કહીએ તેજ તોય ભોમ એહ સર્વે ના નિયંતા સ્વામી કરે એમ ચરિત્ર બહુ નામી નરતન ધર્યું છે તે માટ એમ વર્તે છે વરણી રાટ જેની આજ્ઞામાં માયા કાળ સર્વે લોક ત્યાંના રાજા ફરે છે જેની આજ્ઞા વિના વાયુ વાય પણ શકતો નથી એ સર્વેના નિયંતા હોય એ વર્ણિરાજ આવા ચરિત્રો કરે છે કારણ કે ભગવાન મનુષ્ય રૂપિયા પૃથ્વી પર પધાર્યા છે એટલે એ સાથે જય સ્વામિનારાયણ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો બીજા ભક્તોને શેર કરજો તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી દેજો